રાજકોટને મળશે વધુ એક સન્માન. ગિનિસ બુકમાં નોંધાશે વધુ એક રેકોર્ડ. લાર્જેસ્ટ હાઉસ ક્લીનિંગ લેસનનો રેકોર્ડ. રાજકોટમાં એક જ સ્થળે ભેગા થયેલા 1200 જેટલા લોકો જેમણે મેળવ્યા સ્વચ્છતાના પાઠ. મહાનગરપાલિકાએ લાર્જેસ્ટ હાઉસ ક્લીનિંગ લેસનનું આયોજન કર્યું, જેમાં ઘરની સફાઈ વિશેની મહત્વની ટીપ્સ લોકોએ મેળવી. તો સેમિનારમાં સ્વચ્છતાનું શિક્ષણ મેળવવા આવનાર લોકોને ડસ્ટબિન, હેન્ડગ્લોવ્સ, પોતું અને સાવરણીની કીટ અપાઈ. ઉત્સાહભેર લોકોએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. ઘર તો સાફ કરીએની ડ્યુટી છે, પણ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરીએ એનો ખ્યાલ જ નહોતો. એટલે કિચનથી સ્ટાર્ટ કરીને વન બાય વન સ્ટેપ કેવી રીતે સાફ કરવું, હુંફાળા પાણીથી સાવર સાફ કરવા, બાથરૂમ કેવી રીતે સાફ કરવા, એ બધું નોલેજ અહીંયા વ્યવસ્થિત રીતે મળ્યું. 688 લોકોને આ પ્રકારનું લેસન આપીને અગાઉ ચાઇનાના નામે આ રેકોર્ડ નોંધાયેલો હતો, પરંતુ હવે સ્વચ્છતામાં દેશભરના શહેરોમાં જેનું નામ આગળની હરોળમાં છે તેવું રાજકોટ પોતાના નામે આ રેકોર્ડ બનાવશે. આ ક્લીનિંગ લેસનનું નામ ગિનિસ બુકમાં નોંધણી માટે મોકલાવાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ વિક્રમ સ્થાપવાનું તો છે, પણ એના ઉપર જે સૌથી મોટું એક મહત્વાકાંક્ષા છે એ છે કે રાજકોટ શહેર સંપૂર્ણ રીતે સ્વચ્છ રહે. એના માટે જે હાઉસ ક્લીનિંગ ઉપર અને ઘરનું બહાર જે શેરી, મહોલ્લા, ગલીઓ એ કેવી રીતે સ્વચ્છ રહે, અને જે સૂકો કચરો અને ભૂન્યો કચરો છે એ કેવી રીતે પૃથ્વીકરણ કરવામાં આવે, અને પૃથ્વીકરણ કર્યામાં આપ્યા પછી કેવી રીતે એનો નિકાલ કરવામાં આવે, એના તમામ બાબતો ઉપર એક હાઉસ ક્લીનિંગ લેશન રાખવામાં આવ્યું. અગાઉ સ્વચ્છતા માટે દેશભરમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર રાજકોટ હવે 70મા ક્રમે પહોંચ્યું છે, જેથી રાજકોટ સ્વચ્છતા માટે ફરી પોતાનું એ જ સ્થાન પ્રાપ્ત કરી શકે તે માટે મહાનગરપાલિકાએ આ પ્રયત્ન હાથ ધર્યો. હવે આ પ્રયાસ કેટલો સફળ રહેશે તે જોવું રહ્યું. કેમેરામેન ઉદય પવાર સાથે અંકિત પોપટ, ઈટીવી ન્યૂઝ, રાજકોટ.